નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પીસી મેથ્સ માસ્ટર યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે. મિત્રો, આપણે ધોરણ 6ની અંદર માપન ચેપ્ટરની અંદર પરિમિતિ વિશે આપણે અભ્યાસ કરી ગયા હતા, બરાબર. અગાઉના જે પરિમિતિના વિડીયો છે એ ફરીથી એકવાર જોઈ લીજો, રિવિઝન કરી લીજો, બરાબર. આજે આપણે એ જ પ્રકરણનો નવો પોઈન્ટ ક્ષેત્રફળ વિશે ભણવાનું છે. જો મિત્રો તમને મારી આ ચેનલના વિડીયો ગમતા હોય, ગણિત ભણવું ગમતું હોય, તો તમે મારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન બેલ પર ક્લિક કરો, જેથી કરીને તમને નવા વિડીયોની અપડેટ તરત જ મળી રહે. મિત્રો, તો આજે આપણે ગણિતની અંદર ક્ષેત્રફળ વિશે ભણીએ. વિદ્યાર્થી મિત્રોને બહુ તકલીફ પડતી હોય છે, ઘણા બધા વિદ્યાર્થીઓને મેં જોયું કે ક્ષેત્રફળની અંદર બહુ તકલીફ પડતી, ક્ષેત્રફળ કેવી રીતે મેળવું, ક્ષેત્રફળ શું છે, બરાબર. મિત્રો, મેં પરિમિતિ છે વ્યવસ્થિત સમજાવ્યું હતું, આજે ક્ષેત્રફળ વિશે પણ પર્ટિક્યુલર હું સમજાવીશ તમને. તો એના સૂત્રો કેવી રીતે આવે છે, આપણે ચોરસનું ક્ષેત્રફળ, લંબચોરસનું ક્ષેત્રફળ કેવી રીતે એના સૂત્ર બને છે, તો એના વિશેની આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરીશું. તો તમે આ મારો વિડીયો અંત સુધી જોતા રહેજો, ઓકે મિત્રો. તો આપણે હવે આપણા પોઈન્ટ ઉપર આવીએ. મિત્રો, ક્ષેત્રફળ કોને કહેવાય? તો હું થોડાક કેટલાક વ્યવહાર ઉદાહરણ આપું મિત્રો. જેમ કે તમારે ખેતર ખેડવું છે અને ખેતરની ફરતે તારની વાડ કરવી છે. મારા બે પ્રશ્નો છે, ખેતર ખેડવું અને ખેતરની ફરતે તારની વાડ કરવી. તો મિત્રો, સીધી વસ્તુ છે કે તારની વાડ કરવી છે તે એની બોર્ડર આવી સીમારેખા ઉપર, તો એનો અર્થ કે એ વસ્તુ જ્યારે આપણે મેળવવી હોય કેટલી, એ માની લો કે તારની વાડ કરવાનો ખર્ચ મેળવવો છે તો આપણે ત્યાં પરિમિતિ મેળવવી પડશે. પણ હવે ખેતર ખેડો છો તો એ શું છે, એક જમીન ઉપરની સપાટી પર કાર્ય થયું, બરાબર. તમારે એક ટેબલ છે, ચલો તો ટેબલની સપાટી ઉપર તમારે એક, આપણે માની લો કે કપડું લગાવવું છે, એના ઉપર કપડાનો ટુકડો મૂકવો છે ટેબલના શણગારવા માટે, તો કેટલું કપડું જોઈએ? ટેબલની ફરતે બોર્ડર કરવી છે એ વસ્તુ અલ તો ત્યાં પરિમિતિ આવે છે, પણ ઉપર કપડું પાથરવું તો ત્યાં પરિમિતિ આપણે મેળવી શકીશું નહીં. તો ત્યાં એનું માપ મેળવું તો શું કરીશું? માની લો કે આપણા ઓરડાની અંદર લાદીઓ નાખવી છે, લાદી ટાઇલ્સ, તો કેટલી ટાઇલ્સો જોઈશે? તો એ મેળવવું હોય તો બોર્ડર તો આવશે નહીં, સીમારેખા નહીં આવે તો શું આવશે? આવી જે વસ્તુઓ આવે તો એ બધી વસ્તુઓ શું થાય છે? જો કપડું સપાટી પર જગ્યા રોકે છે, ખેતર ખેડીએ છે તો એ ખેતરની સપાટી પર ખેડાય છે. માની લો કે કોઈ બગીચો છે, એને સમથળ કરવો છે આપણે પાવડો મારીને અથવા રોલર લઈને સમથળ કરો, તો ત્યાં પણ શું આવશે? સપાટી આવશે. તો આમ કોઈપણ પદાર્થ, આપણા ઓરડાની અંદર આપણે વાત કરી ટાઇલ્સો નાખવી છે, તો ત્યાં પણ ઓરડાની શું આવી? તળિયાની સપાટી આવી. તો મિત્રો, જે સપાટી ઉપર જે જગ્યા રોકાય તો એ જે છે એ માપને શું કહેવાય? ક્ષેત્રફળ કહેવાય, બરાબર. સપાટી ઉપર રોકવામાં આવતી જે જગ્યા છે એને શું કહેવાય? ક્ષેત્રફળ. તો આપણે અહીંયા વ્યાખ્યા આપી કે બંધ આકૃતિ સપાટીનો જેટલો ભાગ રોકે તે માપને શું કહેવાય? તેનું ક્ષેત્રફળ કહેવાય. પછી આકાર ગમે તે પ્રકારનો હોય, બરાબર. એવું જરૂરી નથી હું આકાર આવો દોરું, બરાબર, પણ આ બંધ આકૃતિ છે એ એણે આ પાટિયા પર આ જેટલી જગ્યા રોકી એ એના માપને શું કહેવાય? ક્ષેત્રફળ કહેવાય. માની લો કે હું દોરી વડે આની આમ કરીને આમ દોરી લઈને આમ કરે આમ કરીને આમ લંબાઈ માપી દઉં તો એ તો શું થશે? એની પરિમિતિ થશે, એની ધાર ઉપર આવી વાત તો પરિમિતિ, પણ અંદરનો જે ભાગ આવે આ સપાટી જે જગ્યા રોકે છે એને શું કહેવાય? ક્ષેત્રફળ કહેવાય, બરાબર. ક્ષેત્રફળ કોને કહેવાય તો ખ્યાલ આવી ગયો તમને. હવે આપણું ક્ષેત્રફળ જે છે પરિમિતિ એ મીટર કે સેમી એવા એકમમાં મપાય છે. જ્યારે ક્ષેત્રફળ એ ચોરસ મીટર કે મીટરનો વર્ગ, ચોરસ સેમી કે સેમીનો વર્ગ જેવા એકમમાં મપાય છે, બરાબર. હવે મેં અહીંયા સૂત્ર લખી દીધા, પણ એ સૂત્ર કેવી રીતે આવે તો એક આપણે પ્રેક્ટિકલી સમજીએ. ઉદાહરણ, મેં એક થોડો ગ્રાફ પેપર ટાઈપની આકૃતિ દોરી છે. માની લો કે એક એકમ ચોક્કસ એક એકમ સેમીવાળા મેં અહીંયા લંબચોરસ દોરી દીધા છે ખાના. માની લો કે આપણું ગ્રાફ પેપર છે, આલેખ પત્ર, બરાબર. ચલો હું અહીંયા અહીંથી એક લંબચોરસ દોરી દઉં છું, અહીંયા આના પર એક આ લંબચોરસ દોરું હું, બરાબર મિત્રો. હવે આ લંબચોરસની મને લંબાઈ કેટલી થશે? મેં એક એકમ બધા લીધા છે, જોવા એક બે ત્રણ ચાર પાંચ છ, ચલો કેટલી લંબાઈ થી? છ એકમ લંબાઈથી. તો અહીંયા હું લખી દઉં પહેલી આકૃતિ મેં અહીંયા, તો લંબાઈ કેટલી થશે?
છ એકમ, ચાલો એની પહોળાઈ હું લખી દઉં, એક બે ને ત્રણ એકમ. હવે આ લંબચોરસે ગ્રાફ પેપર ઉપર કેટલી જગ્યા રોકી? તો હું ખાના ગણી લઉં, કેટલા ખાના થાય છે? એક એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અને અઢાર. તો એનો અર્થ કે આ જે ક્ષેત્ર જે લંબચોરસે જગ્યા રોકી કેટલી છે? અઢાર ખાના જેટલી. એટલે આપણે કહીએ કે અઢાર ચોરસ એકમ. બરાબર મિત્રો, સમજવાનો પ્રયત્ન કરજો. અહીંયા જુઓ, તમે આ છ અને ત્રણનો ગુણાકાર કરો, લંબાઈ અને પહોળાઈનો ગુણાકાર હું સાઈડમાં લખી દઉં કે છ ગુણ્યા ત્રણ એટલે અઢાર થાય, એની લંબાઈ અને પહોળાઈનો ગુણાકાર છે. બીજો આપણે એક લંબચોરસ લઈ લઈએ અહીંયા, ચલો અહીંથી હું લઈ લઉં, આખો અહીંયાથી લંબચોરસ દોરી દઉં. હવે અહીં આ કેટલી જગ્યા રોકી છે એનું આપણે જોઈએ, કેટલા આની લંબાઈ કેટલી થશે ગણી લઈએ. ચલો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ, આઠ ચોરસ એકમ લંબાઈથી. ચલો એની પહોળાઈ ગણી લઉં કેટલી થશે, એક ને એક બે એકમ થઈ. મિત્રો પહેલાં ખાના ગણી લીજો કેટલા થશે, એનું ક્ષેત્રફળ કેટલું મળે, આ બધા ખાના થશે એટલું. તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર અને સોળ. તો કેટલા ચોરસ એકમ ક્ષેત્રફળ થયું? સોળ ચોરસ એકમ ક્ષેત્રફળ થયું. હવે મિત્રો અહીંયા જુઓ, એની લંબાઈ અને પહોળાઈનો ગુણાકાર કરો, આઠ દુ સોળ થાય. બરાબર મિત્રો, હજી ચલો એક હું બીજો અહીંયા ગણી લઉં કે ચલો આ એક લંબચોરસ નાનો આમાં બનાવી દઉં, કેટલી લંબાઈ થશે? એક બે ત્રણ ચાર એકમ. પહોળાઈ કેટલી થશે? એક એકમ. કેટલા ખાના થયા? ચાર. તો ક્ષેત્રફળ થશે ચાર એક ચોરસ એકમ. તો અહીં લંબાઈને પહોળાઈનો ગુણાકાર કરો, ચાર ગુણ્યા એક એટલે ચાર. તો મિત્રો લંબચોરસના ક્ષેત્રફળનો વેગ આપણે આના પરથી એક તારવણી કાઢી શકીએ કે એનું ક્ષેત્રફળ કેટલું મળે, એની લંબાઈ અને પહોળાઈના ગુણાકાર જેટલું. લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું મળે? તો એની આ લંબાઈ છે અને પહોળાઈ છે એ બંનેના ગુણાકાર જેટલો જવાબ આવે છે. ત્રણેય ઉદાહરણમાં આપણે જોયું. તો એનો અર્થ એવો, આપણે એક હવે એક નિષ્કર્ષ તારવી શકીએ, એક તારણ કાઢી શકીએ, એક નિયમ બનાવી શકીએ છીએ કે કોઈપણ લંબચોરસ હોય એનું ક્ષેત્રફળ એની લંબાઈ અને પહોળાઈના ગુણાકાર જેટલું થાય. બરોબર મિત્રો, ખ્યાલ આવી ગયો? સમજણ પડી? બરોબર. હવે એ જ રીતે આપણે ચોરસ માટે જોઈએ. ચલો હું અહીંયા ચોરસ બનાવી દઉં એક. ચલો મિત્રો આ એક મેં ચોરસ દોરી દીધો. ચોરસની બધી બાજુ સરખી હોય આપણે ગણી લઈએ કેટલી લંબાઈ થાય, એક બે ત્રણ ચાર. અહીં પણ કેટલી થશે? એક બે ત્રણ ચાર. બરાબર, લંબાઈ ચાર એકમ. અહીં પહોળાઈ એક પણ એની લંબાઈ છે એટલે શું થશે? ચાર એકમ. ચલો ખાના ગણી લો કેટલા થાય છે, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ. તો કેટલું ક્ષેત્રફળ કેટલું આવશે અહીંયા મિત્રો? સોળ ચોરસ એકમ. તો એનો અર્થ કે આ લંબાઈ ગુણ્યા લંબાઈ બે વખત લંબાઈનો ગુણાકાર ચાર ચો સોળ થાય છે. બરાબર મિત્રો, બીજું એક ઉદાહરણ લઈ લઈએ આપણે અહીંયા. ચલો અહીં લંબાઈ કેટલી થશે, એક બે ત્રણ. આ પહોળાઈ એ પણ એક બે ત્રણ એટલે લંબાઈ સમાન છે ત્રણ ત્રણ. ચલો અહીં ગણી લઈએ એનું ક્ષેત્રફળ ખાના, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ. તો અહીં ક્ષેત્રફળ કેટલું મળશે મિત્રો? નવ ચોરસ એકમ. તો એનો અર્થ કે એની લંબાઈનો બે વખત ગુણાક, ત્રણ ગુણ્યા ત્રણ એટલે નવ ચોરસ એકમ થાય. બરાબર. ચલો હું એક બીજો આની અંદર એક નાનો દોરી દઉં ચોરસ. કેટલી લંબાઈ? બે બે. અહીં હવે કેટલું થશે ક્ષેત્રફળ?
ગણી લઈએ ખાના 1 2 3 4. તો ક્ષેત્રફળ મળશે મિત્રો 4 ચોરસ 1 એકમ. તો એનો અર્થ કે એની જે લંબાઈ છે એ 2 ગુણ્યા 2, એટલે કે લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે 4 ચોરસ 1 એકમ થઈ ગયા. 2 ગુણ્યા 2 એટલે 4 થશે. તો મિત્રો હવે અહીંયા લંબ જેમ લંબચોરસમાં આપણે એક નિયમ તારવ્યો કે એની લંબાઈ અને પહોળાઈના ગુણાકાર જેટલું લંબચોરસનું ક્ષેત્રફળ હોય, તો એમ ચોરસની અંદર પણ હવે અહીંયા નિયમ બનશે શું છે, લંબાઈ ગુણ્યા લંબાઈ, લંબાઈ ગુણ્યા લંબાઈ, લંબાઈ ગુણ્યા લંબાઈ. તો ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું થશે મિત્રો, કે ચોરસનું ક્ષેત્રફળ એની લંબાઈના લંબાઈ ગુણ્યા લંબાઈ જેટલું હોય, એટલે કે લંબાઈના વર્ગ જેટલું, આપણે શું બોલાય, લંબાઈના વર્ગ જેટલું, અથવા એવું કેવું હોય કે લંબાઈ ગુણ્યા લંબાઈ. બરોબર મિત્રો, તો ચોરસનું ક્ષેત્રફળ થશે લંબાઈ ગુણ્યા લંબાઈ. તો આપણા બંને સૂત્રો અહીંયા તારવી દીધા. બરોબર વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવી ગયો. તો આપણે આલેખ પત્ર ઉપરથી એના સૂત્રની શું કરી, તારવણી કરી. હવે આપણે દાખલા ગણવા હોય તો દર વખતે કંઈ આલેખ દોરીને આપણે કરી શકીએ નહીં. માની લો કે કોઈ મોટું માપ આપ્યું હોય, એક મોટું મેદાન હોય એની લંબાઈ આપી હોય 150 મીટર, પહોળાઈ હોય 70 મીટર, તો એ આપણે આલેખ પત્રની અંદર દર્શાવી શકીએ નહીં. તો પછી ત્યાં આપણે ગણતરી કરવા માટે એના સૂત્રનો ઉપયોગ કરવો પડે. એટલે મિત્રો આપણે સૂત્ર હવે યાદ રાખીશું. બરાબર, સૂત્ર કેવી રીતે આવે છે એની આપણે સંકલ્પના સ્પષ્ટ કરી દીધી કે આ રીતે ક્ષેત્રફળનું સૂત્ર બને છે ચોરસનું, કે લંબાઈ ગુણ્યા લંબાઈ. લંબચોરસનું ક્ષેત્રફળ થઈ ગયું કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. ઓકે મિત્રો, આટલો ખ્યાલ આવી ગયો. તો હવે આગળ આપણે થોડા દાખલા 1-2 ગણી લઈએ. ઓકે, આગળ વિડીયો જોતા રહો. મિત્રો હવે આપણે કેટલાક દાખલા જોઈ લઈએ એના ક્ષેત્રફળના લગતા. અહીં મેં રકમો લખી છે. પહેલી રકમ આપણે વાંચજો મારી સાથે, શું લખી છે, કે જેની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે 12 સેમી અને 8 સેમી હોય તેવા લંબચોરસનું ક્ષેત્રફળ મેળવો. તો મિત્રો આપણે લંબચોરસનું ક્ષેત્રફળ મેળવવાનું છે ને, તો એનું સૂત્ર શું લખીશું, કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર શું થશે, બોલો તો જરા યાદ કરીને. સરસ, વેરી ગુડ, લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે મિત્રો અહીંયા લંબાઈ કેટલી આપી છે, અનુક્રમે શબ્દ છે એટલે પહેલું માપ જે વસ્તુ કીધી હોય એનું હોય, એટલે લંબાઈ 12 સેમી. સરસ, અને પહોળાઈ 8 સેમી. તો હવે શું કરીશું, 12 ગુણ્યા 8. ચલો હું 12 ગુણ્યા 8 અહીંયા દર્શાવી દઉં. 8 2 16 + 1 8 + 1 8 ને 1 9 કેટલા થશે, 96 એકમ. શું લખીશું કહો મિત્રો, અહીં એકમ શું લખાશે, સેમી કે ચોરસ સેમી, ક્ષેત્રફળ છે એટલે શું લખાશે, ચોરસ સેમી. અહીં સેમી આપ્યા છે એટલે ચોરસ સેમી, અને જો મીટર આપ્યા હોત તો શું લખોત, ચોરસ મીટર. તો આ લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થશે, 96 ચોરસ સેમી. ઓકે મિત્રો, ખ્યાલ આવી ગયો. બીજો દાખલો ગણીએ આપણે, 8 મીટર લંબાઈની બાજુવાળા ચોરસ પ્લોટનું ક્ષેત્રફળ કેટલું, કેવો પ્લોટ છે, ચોરસ. તો ચોરસ પ્લોટનું ક્ષેત્રફળ બરાબર, તો મિત્રો શું થશે એનું સૂત્ર, લંબાઈ ગુણ્યા લંબાઈ. વાહ, સરસ, કે લંબાઈ ગુણ્યા લંબાઈ. લંબાઈનું માપ કેટલું આપ્યું છે, 8 મીટર. સરસ, તો 8 ગુણ્યા 8. તો મિત્રો 8 ગુણ્યા 8 એટલે કે 88 64. સરસ, 8 ગુણ્યા 8 કેટલા થાય, 64. અહીં એકમ શું લખીશું, સરસ, ચોરસ મીટર. હોશિયાર જો તમે, તો બરાબર છે ને, એકદમ ગણિત સરળ, મજા આવે છે ને ગણિત ભણવાની. તો આગળ ભણતા રહીએ. ઓકે, ચલો આગળ ત્રીજો દાખલો જોઈએ આપણે. રકમ વાંચો તો જરા મારી સાથે, શું લખ્યું છે, કે પૂઠાના 1 લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ 36 ચોરસ સેમી છે. જો તેની લંબાઈ 9 સેમી હોય તો તે ટુકડાની પહોળાઈ કેટલી છે. મિત્રો હવે આકાર કયો છે, લંબચોરસ. શું મેળવવાનું છે, મેળવવાનું શું છે અહીંયા, પહોળાઈ. તો આપણને પહોળાઈ આપી નથી, તો પહોળાઈ નથી આપી, તો આપણને કંઈક બીજી વસ્તુ આપી દીધી છે એની જગ્યાએ. લંબાઈ આપી છે, સરસ, પણ હજી લંબાઈ સિવાય બીજું કંઈક આપ્યું છે, શું આપ્યું છે,
શાબાશ, ટુકડાનું ક્ષેત્રફળ આપી દીધું. કેટલું? 36 ચોરસ સેમી. તો હવે આપણે લખીએ કે લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ સૂત્ર શું થશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. શાબાશ વિદ્યાર્થી મિત્રો, ટુકડાનું ક્ષેત્રફળ કેટલું છે? 36 ચોરસ સેમી. લંબાઈ કેટલી છે? 9 સેમી ગુણ્યા પહોળાઈ. આ 9 ક્યાં જાય? બરાબર ચિહ્નની આ બાજુ લઈ જઈએ તો 36ના ભાગાકારમાં, ગુણાકારમાં કે ઓછાકારમાં કે સરવાળામાં? શાબાશ, ભાગાકારમાં જશે. તો 36 ભાગ્યા 9 બરાબર પહોળાઈ. મિત્રો, હવે 36 ને 9 વડે ભાગીએ તો કેટલા આવે? ચલો 36 9 ના ઘડિયામાં આવે તો કે આ 9 ચોક 36, તો 9 9 નો છેદ ઉડી ગયો. કેટલા વધ્યા મિત્રો? 4. તો પહોળાઈ કેટલી થશે? 4 એકમ શું છે? 4 સેમી. ના યાર મિત્રો, પહોળાઈ કીધી છે તો શું લખીશું? સેમી. બરાબર, હા, ક્ષેત્રફળ કયું હોત તો 4 સેમી લખાય. બરાબર મિત્રો, ખ્યાલ આવી ગયો? આવી ભૂલ કરવાની નહીં. ઓકે, ચલો હવે ચોથો દાખલો આગળ જોઈશું ને હવે. તો ચલો રકમ વાંચો તો મારી સાથે. 1 મીટર 25 સેમી પહોળાઈ અને 2 મીટર લંબાઈવાળા કાપડના ટુકડાનું ક્ષેત્રફળ 4 મીટરમાં શોધો. આ મિત્રો, અહીંયા પહોળાઈ કેવી આપી છે? 1 મીટર 25 સેમી. મેળવવાનું છે શામાં ક્ષેત્રફળ? 4 મીટરમાં. તો આ સેમી છે એને મીટરમાં ફેરવવા પડે. તો પહોળાઈને આપણે પહેલાં મીટરમાં ફેરવી દઈએ. તો પહોળાઈ કેટલી છે? 1 મીટર 25 સેમી. તો મિત્રો, આપણે દશાંશના દાખલામાં ભણી ગયેલા છીએ કે 25 સેમીને સેમીના મીટરમાં ફેરવવા તો 100 વડે ભાગવા પડે. તો 1 મીટર, અહીં 25 ભાગ્યા હું 100 લખી દઉં તો શું થશે મીટરમાં? તો કેટલો જવાબ આવે? 1.25 સતાંશ મીટર. અહીં શું વંચાય? સતાંશ. 25 કેવા છે? સતાંશના સ્થાનમાં છે. અથવા આ રીતે વંચાય, 1.2.5 સતાંશ. અને 25 બોલવા હોય તો મિત્રો 1.25 સતાંશ વંચાય. બરોબર, ઓકે. હવે આપણે આકાર કેવો થશે? લંબાઈ અને પહોળાઈ બંનેના માપ જુદા જુદા, તો કેવો આકાર થાય? લંબચોરસ. તો આપણે લંબચોરસ કાપડના ટુકડાનું ક્ષેત્રફળ, લંબચોરસ કાપડના ટુકડાનું ક્ષેત્રફળ બરાબર શું થશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. સરસ, સૂત્ર યાદ રહેશે ને? યાદ રહી ગયું છે તમને. હવે લંબાઈ કેટલી આપી દીધી છે મિત્રો? 2 મીટર. પહોળાઈ કેટલી આપી? 1.25 સતાંશ. બરાબર, હવે આ ગુણાકાર કરી દઈશું. આપણે આડો ગુણાકાર પરિમિતિમ કરતા તેમ અહીંયા હવે આડો ગુણાકાર કરીશું. પેલી રીતે ઊભો ગુણાકાર હવે પ્રયત્ન ઓછો કરીશું. જો 2 5 10 વધી 1, 2 2 4 4 ને 1 5, 2 1 2. કેટલા પોઈન્ટ કાપવાના? 1 ને 1 2. તો કેટલા થયા? 2.50 સતાંશ ચોરસ મીટર. 2.50 બોલીએ એટલે સતાંશ બોલવું પડે, નહીતર શું વંચાય? 2.50 એ રીતે પણ વાંચી શકાય. ઓકે મિત્રો, તો તમને ખ્યાલ આવી ગયો હશે ક્ષેત્રફળ કેવી રીતે મેળવાય ચોરસ અને લંબચોરસ. આ આપણે ખાલી સાદા દાખલા જોયા મિત્રો. હવે આનાથી થોડાક હજી ડીપમાં દાખલાનો વિડીયો આપણે નેક્સ્ટ વિડીયોમાં ભણીશું. હવે મિત્રો, અહીંયા હું તમને 2 રકમો આપું, તમારે મને એના જવાબ કમેન્ટ બોક્સમાં જણાવવાના છે. ચલો અહીંયા હું આ રકમને ચેન્જ કરી દઉં છું. બરાબર, અહીં 96 ચોરસ સેમી અને લંબાઈ 16 સેમી. તો તમારે પહોળાઈ મેળવવાની, એક આ રકમ તમારે મને ગણીને બતાવવાની. અહીં ચલો હું 12 મીટર કરી દઉં તો આ બીજા નંબરની રકમ જે છે એનો દાખલો પણ તમારે મને ગણીને કમેન્ટ બોક્સમાં એના જવાબ જણાવજો. બીજા નંબરની ને ત્રીજા નંબરની રકમ મેં ચેન્જ કરી છે, જાતે તમે પ્રયત્ન કરો તમને કેટલું ફાવે છે. બરાબર મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્ર વર્તુળમાં વધુમાં વધુ શેર કરો. બરાબર, નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરીથી જ ક્ષેત્રફળના થોડા
આનાથી થોડાક એક સ્ટેપ આગળ ધરાવતા દાખલા એનો આપણે અભ્યાસ કરીશું. તો નોટિફિકેશન બેલ પર ક્લિક કરો જેથી તમને એની અપડેટ તરત મળી રહે. ઓકે, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.